પલસાણા તાલુકાના નિયોલ ગામના ટ્રાન્સપોર્ટ નગરના ગોડાઉનમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા 23.81 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ કબજે કરવાના પ્રકરણમાં સુરત રેન્જ આઈજી દ્વારા જિલ્લા પોલીસના આરસીબીના 3 અને એસઓજીના 1 પોલીસ કર્મીની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર ડાંગમાં બદલી કરી દેતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખરભડાટ મચી જવા પામ્યો છે. સ્ટેટ વિજિલન્સ ટીમે 2 દિવસ પહેલા કરોદરા નજીકના નિયોલ ગામમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 23.81 લાખનો ઇંગ્લિશ દારૂ કબજે કર્યો હતો, જેમાં રેન્જ આઈજી રાજયન કુમાર પાંડ્યાને જિલ્લા એલસીબીના એએસઆઈ શૈલેષ માનસિંહ, હેડ કોન્સ્ટેબલ કેતન પટેલ અને જગદીશ આંબાજી તથા એસઓજી હેડ કોન્સ્ટેબલ રોહિત ચૌધરીની તાત્કાલિક અસરથી ડાંગ જિલ્લામાં બદલી કરી દીધી છે. જો કે સ્ટેટ વિજિલન્સની જિલ્લામાં ઉપરા છાપરી રેડથી કેટલાક અધિકારીઓ પોતા પર છાંટા ન ઉડે તે માટે 4 પોલીસ કર્મચારીની બદલી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ જિલ્લા પોલીસમાં વહીવટી મેળવવા માટે લાંબા સમયથી ચાલતી આંતરિક ખેંચતાણ પણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.